હેલો કેમ છો અનવા વેલકમ ટુ માય ચેનલ અને હું છું તનહા ઠક્કર સ્વાગત છે તમારું મારી ચેનલ તનુસ ઓન ગુજરાતીમાં આજે હું તમારા લોકો સાથે એક એવો વિડિયો શેર કરવાની છું જે એકદમ એફોર્ડેબલમાં તમે પાર્ટી લુક ક્રિએટ કરી શકશો એફોર્ડેબલ કિંમતમાં ઘણાના એવું વિચારતા હોય છે કે પાર્ટી લુક માટે બહુ જ હેવી મેકઅપ જોઈએ છે જે બહુ જ મોંઘું મોંઘું આવે છે અને એમાં જે મેકઅપ પ્રોડક્ટ વપરાય છે એ પણ ખૂબ જ મોંઘા હશે પણ આજે હું એકદમ એફોર્ડેબલ કિંમતમાં તમને હું એક પાર્ટી લુક એક ગ્લેમ મેકઅપ લુક ક્રિએટ કરીને બતાવીશ અને માત્ર મેં માત્ર સો રૂપિયાના ફાઉન્ડેશનથી આપણે મેકઅપ ક્રિએટ કરીશું તો શરૂ કરીએ વિડીયો વિડીયો શરૂ કરતાં પહેલાં તમને કહું કે મારી ચેનલ પર મેં મેકઅપ ટૂટુરિયલના વિડીયોઝ બનાવું છું હું ડીઆઈવાઈઝના વિડીયોઝ છે મારી ચેનલ પર હેક્સ છે અને તમે કોઈ બી ડીઆઈવાઈ હેક્સ કે બીજા બી મેકઅપ ટ્યુટરીયલ વિડીયો જોવા માગતો હોય ઇન્સ્પાયર્ડ મેકઅપ લુક છે મારી ચેનલ પર તો મને કમેન્ટ કરીને બતાવો એની પર વિડીયો જરૂર બનાવીશ અને લ સબસ્ક્રાઈબ લાઇક કમેન્ટ શેર બધું ફ્રી છે તો આ વિડીયો તમને જોયા પછી જો ગમે તો એક લાઇક જરૂર કરજો હું ગુજરાતીમાં વિડીયો બનાવું છું એટલે કદાચ મને એવું લાગે લાગે છે કે લોકોને હિન્દી જોવાની ટેવ પડે ગઈ છે એટલે ગુજરાતી વિડીયોઝ કોઈ જોતા નથી પણ ઘણા લોકોને હિન્દીમાં પણ અમુક મેકઅપની વસ્તુઓ સમજ નથી પડતી હોતી તો એના માટે આ મેં ચેનલ શરૂ કરી છે અને ખૂબ મહેનતથી આ ચેનલ પર હું વિડીયો બનાવું છું તો પ્લીઝ એ મહેનત માટે એક લાઇક કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને ક્લિક કરવાનું નહીં ભૂલતા કારણ કે મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચવી ખૂબ જ જરૂરી છે ઓકે તો ચલો શરૂ કરીએ આ વિડીયો અને આજે હું જે મેકઅપની વાત કરી ફાઉન્ડેશનની વાત કરી રહી છું એ ફાઉન્ડેશનનો મેં વિડીયો પણ બનાવેલો છે કે સૌથી સસ્તા બે ફાઉન્ડેશન છે એ પણ મેં વિડીયો બનાવેલા છે અને આજે એમાંથી જ એક ફાઉન્ડેશન યુઝ કરીને હું આ પાર્ટી લુક ક્રિએટ કરવાની છું બરાબર તો ચલો આગળ વધ્યા મેકઅપ લુક કેવી રીતે કરીએ છીએ અને એકદમ એફોર્ડેબલ ન જેવી કિંમતમાં મારી ચેનલમાં બધા જ વિડીયો એકદમ એફોર્ડેબલ હોય છે બધી પ્રોડક્ટ્સ એફોર્ડેબલ હોય છે હું હંમેશા એફોર્ડેબલ વસ્તુ પર હું એફોર્ડેબલ શબ્દ પર હું ભાર મૂકું છું કારણ કે બધા આપણે બધા મિડલ ક્લાસ છીએ મિડલ ક્લાસ પાસે એટલું સાથે ભંડોળ નથી હોતું કે આપણે એક સામટી મેં પહેલાં પણ મારા વિડીયોમાં કીધું છે કે પાંચ સાત હજાર રૂપિયા લઈને નીકળી અને મેકઅપની વસ્તુ ખરીદીએ એ વસ્તુ મારા માટે પણ શક્ય નથી ને તમારા માટે પણ નથી એટલે હું એવી જ એફોર્ડેબલ રેન્જથી હું મેકઅપ તમને બતાવું છું કે તમે સામાન્યથી સામાન્ય પણ તમે એ ધીરે ધીરે વસ્તુ વસાઈ શકો અને તમે મેકઅપ કરી શકો શીખતા હોય કે શીખી રહ્યા હોય બધા માટે આ મેકઅપ આ વિડીયો ખૂબ જ કામનો છે જો હવે તો ન્યૂ ઇયર યા એ આવે છે બધાએ ન્યૂ યરની પાર્ટી હશે તો અત્યારે તો કદાચ આ કોરોના પેндеમિક પેન્ડેમિકને લીધે કદાચ પાર્ટીઓ રદ થતી હશે પણ ઘરમાં પણ તમે તમારા મિત્રને પાંચ સાત મિત્રોને ભેગા કરીને તમે પાર્ટી એન્જોય કરી શકો છો એના માટે આ એક મેકઅપ લૂક છે આ મેકઅપ લુક તમે આ ન્યૂ ની પાર્ટી સિવાય પણ કોઈ બી પાર્ટીમાં તમે આ મેકઅપ લુક ક્રિએટ કરી શકો છો કોઈનું સિમ્પલ સંગીત છે તમારા ફ્રેન્ડનું કે એન્ગેજમેન્ટની સેરેમની છે આ જે વિડીયો છે સિમ્પલ પાર્ટી લુક છે ફંક્શન લુક ગ્લેમ લુક છે આ તમે એવું નથી કે આ ન્યૂ ઇયર પાર્ટીમાં તમે આ મેકઅપ કરી શકો છો તમારા ફ્રેન્ડ્સ એન્ગેજમેન્ટ હોય તમે એમાં એઝ અ ગેસ્ટ તમે આ લુક કરી શકો છો સામાન્ય કોઈની પાર્ટીમાં એઝ અ ગેસ્ટ તમે જતા હોય અત્યારે તો નાના નાના ફંક્શન્સ બધા કરતા હોય છે એમાં કોઈ બી ફંક્શનમાં તમે આ મેકઅપ લુક ક્રિએટ કરી શકો છો ઓકે તો ચલો આગળ વધીએ સ્કિનને પ્રેપ કરી લઈએ સ્કિનને પ્રેપ કરતાં પહેલાં મોડું ધોવું ખૂબ જ જરૂરી છે સીટીએમ કરવું જરૂરી છે ક્લિન્ઝર ટોનિંગ મોશ્ચરાઇઝિંગ તમારી સ્કિનને ફ્રેશ રાખવા અને તાજી રાખવા માટે ક્લિન્ઝિંગ ટોનિંગ મોશ્ચરાઇઝિંગ ખૂબ જરૂરી છે દિવસમાં બે વાર ક્લિન્ઝિંગ ટોનિંગ મોશ્ચરાઇઝિંગ શું છે એનો વિડીયો બનાવ્યો છે અને એમાં પ્રોડક્ટ પણ તમે ન લેવી હોય તો ઘરની વસ્તુઓથી પણ સોરી કેમનું સીટીએમ થાય છે એ પણ મેં વિડીયોમાં બતાવ્યું છે તો લિંક ડિસ્ક્રિપ્શન થતાં એ બટનમાં આપી દઈશ જોઈ લેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ સ્કિનમાં સીટીએમ કરી લો ત્યાર પછી સ્કિનને મોઇશ્ચરાઇઝર કરવું ખૂબ જરૂરી છે તમારી સ્કિનને જે સૂટ થતું એ મોઇશ્ચરાઇઝર લગાવો કોઈ બ્રાન્ડનું અહીંયા એ નથી પ્રમોશન અત્યારે હું મારી સ્કિનને સેટ સેટ થાય છે એવું લગાવી રહી છું હવે એનવાયનું મારું જે ફેસ સીરમ છે એ લગાવી રહી છું આ કેમ લગાવું છું કારણ કે મારી સ્કિન ખૂબ જ ડ્રાય છે અને આ એક ગ્લેમ મેકઅપ લુક છે તો ગ્લેમ મેકઅપ લુકમાં એક શાઇની થોડું એવો મેકઅપ લુક હોય છે થોડું સ્કિનને શાઇન કરે ગ્લો કરે તો આ સીરમ એ કામ કરે છે મેં આ પર્પલ ડોટ કોમ પરથી મંગાવ્યું છે હવે હું મારું માણસનું પ્રાઇમર લગાવી રહી છું પ્રાઇમર લગાવવાનું નહીં ભૂલવાનું ઘણા લોકો માત્ર એલોવેરા જલ્દી ચલાવી લેતા હોય છે કામ એ પણ અસર કરે છે હું એમ નથી કહેતી પણ જે પ્રાઇમર જે આ બજારમાં મળતા હોય છે એ તમારી સ્કિનને વધારે પ્રોટેક્ટ કરે છે મેકઅપમાં જે કેમિકલ હોય છે એ બધા તમારી સ્કિનમાં જતાં રોકે છે હવે લિપ બામ લગાવી લેવાનું છે હોઠને પણ તમારે હાઇડ્રેટ કરવું જરૂરી છે વરના લાસ્ટમાં તમે લિપસ્ટિક લાવવા જશો તો તમારા હોઠ એકદમ ક્રેકી થઈ ગયા હશે હવે ઓલિવાનું જે ફાઉન્ડેશન છે હું બતાવી દઉં સોરી ઓલિવનું જે ફાઉન્ડેશન છે આ મારું નંબર છે સનસેટ રફ ફોર સો રૂપિયામાં મળે છે અને આ હાઈ કવરેજ ફાઉન્ડેશન છે ફૂલ કવરેજ ફાઉન્ડેશન છે તો આનાથી આજે આપણે પાર્ટી લુક ગ્લેમ લુક ક્રિએટ કરશું લિક્વિડ ફાઉન્ડેશન યુઝ કરતાં પહેલાં પહેલી એની શરત હોય છે કે શેક શેક વેલ બિફોર યુઝ એને સારી રીતે હલાવી દેવાનું લિક્વિડ ફાઉન્ડેશન વાપરતા પહેલાં હલાવ્યા વગર ક્યારેય પણ ફાઉન્ડેશન યુઝ નહીં કરવાનું ફાઉન્ડેશનની લૂઝ પાવડરથી હું એડ કરી રહી છું માર્ચનું લૂઝ પાવડર છે આ પણ એફોર્ડેબલ છે કિંમતો બધી મેં મારા મારા મેકઅપ કલેક્શનના વિડીયોમાં મેં કિંમત સાથે જણાવી છે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સ્કિન પર કાળા ધબ્બા હોય પિગમેન્ટેશન હોય તો કલર કરેક્ટર લગાવજો કલર કરેક્ટર પણ ત્રણ ચાર શેડમાં મળે છે કાળા ધબ્બા માટે લાલ ધબકા માટે સ્પોટ માટે તો બજારમાં તમને એફોર્ડેબલ કિંમતમાં મળી જશે અત્યારે હું એન બેનું જે મારું ઓરેન્જ કલર કરેક્ટર છે એ વાપરું છું મારા સ્કિન પર પિગમેન્ટેશનના હોઠની આજુબાજુ ઘણા ડાઘા છે એના માટે કન્સીલર લગાવું છું અત્યારે કન્સીલરમાં પણ અલગ અલગ વેરિએશન છે લાઇટ છે ડાર્ક છે એની પણ અલગ અલગ જગ્યાએ લગાવવાનું ઇમ્પોર્ટન્સ હોય છે સેમ કલર તમારી આંખ નીચે લગાવવાનું લાઇટ કલર તમારા હો નાક ઉપર ગાલ પર લગાવવાનું હવે હું એને બ્લેન્ડ કરી રહી છું સારી રીતે આ કા કાયલીનું બ્રશ છે એમેઝોનથી હું મેં મંગાવ્યું તું એ એફોર્ડેબલ કિંમતમાં તમને મળી જશે કાયલીના બ્રશ તમે શોધશો એમેઝોન પર સેટ થઈ ગઈ છે અને આઈસ પર કન્સીલર લગાવી ચૂકી છું એ કન્સીલર સેટ થઈ ચૂક્યું છે હવે વારી આવે છે આઈ શેડોની તો પાર્ટી મેકઅપમાં જનરલી આપણે બ્રાઇટ કલર યુઝ કરતા હોઈએ છીએ ગ્રીન છે મરુન છે રેડ છે ડાર્ક ઓરેન્જ થઈ ગયો ડાર્ક પિંક થઈ ગયો ઓકે તો અત્યારે હું તમારી લોકો સાથે શેર કરીશ ગ્રીન આઈ આઈશેડોથી આપણે શરૂ કરીશું તો એમાં આઈ શેડો યુઝ કરશું આપણે એક મેટ અને એની ઉપર આપણે ગ્લીઝર આઈશેડ યુઝ કરશું તો એના માટે અહીંયા હું લેવાની છું મારું જે ક્લીન હીલ પેલેટ યુઝ કરશું આપણે એમાંથી આ જે ગ્રીન શેડ છે આ એ લઈશું અને એની પર આ ગીટર શેડ આ લઈશું ઓકે તો અહીંયા મેં આંખની આજુબાજુ બે ટેપ લગાવી દીધી છે આ સિલ્વર ટેપ છે તમે સાદી સેલો ટેપ પણ લગાવી શકો છો તો પહેલાં જે ટ્રાન્સલ્યુશન શેડ મેં મારી આઈસ પર લગાવી ચૂકી છું હું હવે હું જે ગ્રીન આઈ શેડો છે જે મેં બતાવી એ લગાવવાની છે આપણે અને આઉટર વીથી ઇનર વી ક્લોકને એન્ટી ક્લોક વાઈઝ બહાર જોવાનું અંદર જવાનું બહાર જવાનું અંદર જવાનું એ રીતે બ્રશને ફેરવવાનું છે હવે જે બીજો જે ગ્લિટર શેડ છે હું તમને બતાવું છું એ આવી રીતે આવા બ્રશમાં લઈને ડેબ 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 કરીને આઈ લીડ પર લગાવી દેવાનું છે આ શેડ જે થોડો શીમરી છે અને હવે અને હવે એક બીજા એવા જ ફ્લેટ બ્રશની હેલ્પથી હું ગોલ્ડન કલરનું જે આઈશેડો છે એકદમ શિમરી એ હું એકદમ લીડની નીચે લગાવીશ જ્યાં આપણે જનરલી આઈ લાઈનર લગાવતા હોઈએ છે બરાબર છે તો આ લુક રેડી છે હવે હું ટેપ કાઢી નાખીશ તમે જોઈ શકશો કે આંખનું જે કોર્નર છે આઈઝની એકદમ પ્રિસાઇસલી આઈશેડો આપણી લાગી ચૂકી છે હવે હું કાજલ લગાવી રહી છું સોરી હું આંખની નીચે પણ સેમ આઈશેડો લગાવી છું ગ્રીન હું આઉટર વીમાં લગાવી રહી છું ગ્લિટરી શેડ હું અંદર આંખના ખૂણામાં જે ઇનરવી કહેવાય છે ત્યાં હું લગાવીશ તમે જોઈ શકો છો ટેપ લગાવાથી જે એક એરો દેખાય છે આંખ ઉપર એ એકદમ ઇઝીલી દેખાય છે તમે વિંગ લાઈનર કરવા માગતા હોય તો આ રીતે પણ તમે વિંગ લાઈનર કરી શકો છો જનરલી હું વિંગ કરતી નથી કારણ કે મને હજુ એટલી સરસ ફાવતી નથી હું બી તમારી જેમ મેકઅપ શીખું જ છું મેં વિંગ લાઇનરમાં મારો જેટલો હાથ બેઠો નથી હવે હું કોન્ટોરિંગ કરી રહી છું કોન્ટ્રોરિંગ કર્યા બાદ હું એને બ્લેન્ડ કરી લઈશ કોન્ટોરિંગના સ્પેશિયલ બ્લેન્ડિંગ બ્રશ આવે છે હું જે આ બ્રશ યુઝ કરું છું એ મેં લોકલ માર્કેટમાં આપણા જે ગામમાં જે બજારની દુકાન હોય છે બજારમાં જે દુકાનો હોય છે એમાંથી જ મેં એક આ કોન્ટોરિંગનું બ્રશ લીધું છે દોઢસો રૂપિયાની અંદર આવી જાય છે તમે કહેશો કોન્ટોરિંગનું બ્રશ આપો તો તમને મળી જશે એકદમ ફ્લેટ હોય છે તો એ બ્રશથી તમારે કોન્ટ્રિંગ કરવામાં તમને વધારે સરળતા રહેશે હવે હું બ્રોન્ઝ કરીશ કોન્ટ્રિંગ પછી બ્રોન્ઝ કરવું જરૂરી છે બ્રોન્ઝ એટલે ડાર્ક કલર એવો આઈશેડો પાવડર કલર હોય છે આઈશેડો જેવો તમે ડાર્ક કલરની આઈશેડો પણ લઈ શકો છો બ્રોન્ઝિંગ માટે એનાથી તમારા ફેસને એક શેપ મળી જાય છે તો બ્રોન્ઝ ક્યારેય પણ નહીં ચૂકવાનું બ્રોન્ઝિંગ જરૂરી છે એના માટે બ્રોન્ઝિંગ પેલેટ પણ મળે છે મેં મારા મેકઅપ વિડીયોમાં એ પણ બતાવ્યું છે તો જો સારી રીતે આપણું કોન્ટોનને બ્રોન્ઝિંગ બ્રોન્ઝિંગ થઈ ગયું છે હવે આવે છે કાજલની વારી આઈ મેકઅપને કમ્પ્લીટ કરવા માટે કાજલ આઈલાઇનર મસ્કરા ખૂબ જ જરૂરી છે એટલી આઈશેડોથી તમારો આઈ મેકઅપ કમ્પ્લીટ નહીં થાય આઈલેશ કલર છે તમ આ પણ એકદમ એફોર્ડેબલ કિંમતમાં તમને દોઢસો સોની અંદર તમને લોકલ માર્કેટમાંથી પણ મળી જશે આ મસ્કરા છે માર્સનું છે ક્વિક ડ્રાય છે ઓલવેઝ ક્વિક ડ્રાય મસ્કરા યુઝ કરવાની જેથી કરીને જલ્દી ડ્રાય થઈ જાય હવે આઈલાઇનર લગાવી દઈ રહી છું અને હવે હું આ કોમ્પેક્ટ પાવડરથી સેટ કરી રહી છું આ બધું મેકઅપ કર્યા બાદ કોમ્પેક્ટ પાઉડરથી સેટ કરવાનો સેટ કર્યા પછી જ હાઈલાઇટર અને બ્લશ આવશે બરાબર છે તો ક્યારેય એ ચૂકવાનું નહીં અને આના પછી આવશે મેકઅપ ફિક્સિંગ સ્પ્રે હાઈલાઇટર અને બ્લશ પહેલાં જ મેકઅપ ફિક્સિંગ સ્પ્રે લગાવવાનું આંખથી દૂર રાખવાનું અને દૂરથી એને તમારા ફેસ પર તમારે સ્પ્રે કરવાનું હવે ફેન બ્રશની હેલ્પથી હું આ હાઈલાઇટર લગાવી રહી છું આ જે બ્રશ છે એ નેકનું છે મેં લોકલ માર્કેટમાંથી ચોવીસ પીસ લીધા હતા થોડા મોંઘા છે હજાર બારસો રૂપિયાની કિંમતમાં મળી જશે ચોવીસ બ્રશ પણ ખૂબ જ સારી છે હું લગભગ દોઢ બે દોઢ વર્ષથી તો હું આ વાપરું છું મારા મારી ચેનલ શરૂ કરી ત્યારથી અને હવે હું બ્લશ લગાવી રહી છું બ્લશ લગાઈ જાય એટલે આપણો આ ફેસ જે મેકઅપ છે બેઝ સાથે રેડી છે પણ હજુ કંઈક ખૂટે છે શું ખૂટે છે લિપસ્ટિક તો લિપસ્ટિકમાં હું જે એનવાયની મેં બેરી શેડ લગાવ્યો છે રિસેન્ટલી મને આ શેડ ખૂબ જ ગમ્યો છે રિયલી એકદમ એફોર્ડેબલ છે ને તમારા આવી રીતે પાર્ટી ફંક્શન હોય બ્રાઇડલ લુક એમાં આ શેડ એકદમ મેચ થાય છે એકદમ ડાર્ક ચેરી શેડ છે તો અહીંયા આ મેકઅપ લુક કમ્પ્લીટ છે એન્ડ ધીસ ઇઝ ધ ફાઇનલ લુક